હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈઓ બહેનો અને બને ભીઓ કેમ છો? બધા મજામાં 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 મજામાં. હાય વૃષ્ટિ, મજામાં મજામાં પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તાજે કે દૂધ ફાટ્યા નથી ને ભાઈ? ના ના, એ ચા બરાબર થઈ ગઈ ને? એકદમ સરસ. જય શ્રી કૃષ્ણ બધાને. લે જલ્દી લો, ગરમ છે. તાજે કોબીન શાક બનવાનું છે. ગોમીન શાક ને ભાત. અચ્છા, તાજી કોઈ રેસીપી નહીં બનાવી લે તો? બીજી સાંજે હોય તો. સાંજે આજે ઓફિસ છે ને મમ્મી ને. જલ્દી ખાઓ. ચલો તો જલ્દી કરો. વૃષ્ટિ નું ફેવરેટ દૂધ હવે તૈયાર છે. બધું બધા સીધું ફેરવે, તું ઊંધું કેમ ફેરવે? હું એવી ગણતરી ના રાખી, સીધું સોનું ઊંધું છું. જેમ મગજ ચાલતો હોય ત્યારે એ પ્રમાણે ચાલે. રોજ રાત્રે સુઈએ ને એટલે એમ થાય કે વહેલી સવારે ઉઠી જ જવું છે યાર. ઉઠી જ બે બે અલાર્મ મુકાય, પણ બંને બંધ કરીને પાછા સુઈ જવાય, એવી હાલત થાય. વૃષ્ટિ આજે મોડી ઉઠી નહીં? વૃષ્ટિ કેટલા ઉઠી? આઠ વાગે સુધી. કેટલા વાગે? પોણા વાગે. અને બીજી વસ્તુ એવી થાય કે આમ રોજ એવું થાય કે ચા પીવા બેસીએ ને મતલબ એમ થાય કે યાર મજા આવશે, ચલો ચા પીવા બેસીએ, પણ એટલી ચા ભાવે નહીં જેટલી ભાવવી જોઈએ. એટલે આ સવારનું આમ આમ રૂટીન થઈ ગયું હોય ને કે સવારે ચલો ચા પાણી પીએ, પણ પછી ચા પથવા આવે એમ થાય કે દૂધ વગર તો કેવી રીતે જીવાય એવું બને. તને એવું થાય ચા ભાવે નહીં એટલે શું? ના, ચા ભાવે નહીં એટલે શું? એટલે જેટલું દૂધ ભાવે એટલી ચા ના ભાવે. ખાલી દૂધ જ મળશે, ચા હું પીશ. તમારા માંથી કેટલા જણા છે કે જે ચા ની જરાક બી વાતો થાય ને દિલ પર લઈ લેવાય છે? કે જો ચોક્કસ થી આ ચા ના ખિલાફ વાળા એમ તો બધા છે ને. ઘણા લોકો પોતાની ફિલિંગ્સ મનમાં રાખે, ઘણા લોકો શેર કરે, તો મેં તો શેર કરી. કારણ કે એમ થાય કે સવાર સવાર મસ્ત આમ ચલો ચા પીવા બેસે, પણ એ ચા ના ટેસ્ટ ઘણી વાર અલગ અલગ હોય, પણ દૂધ ના ટેસ્ટ ક્યારેય અલગ ના હોય, એક જ હોય. ચા થી જે બૂસ્ટિંગ મળે ને, જેમ એનર્જી મળે ને, જેમ કિક મળે ને દિવસ ચાલુ કરવા માટે, એ તમારા દૂધ થી ના મળે. ઓકે, દૂધ થી એનર્જી મળે, જોરદાર શક્તિ મળે. હેલો હેલો, તો કેમ પીઓ ચા? નહીં પીઓ. આદત વસ્તી છે, અમુક વસ્તુઓની આદત હોય આપણને એ પડી જાય. હા, એ આદત. અને દૂધ એ કાય જ કેવાનું નહીં. તમને નથી ભાવતી તો તમને નહીં પીવા મળે. આજે બી નહીં પીવા મળે, તમને તમારું દૂધ આપી દઉં છું. ઓકે, દૂધ એ સ્વભાવ છે અને ચા એ આદત છે. ચા તે જ દિવસ ઉગે. ઓકે, એટલે સુરેશ થી દિવસ ઉગે. મેં તાજો દી હાઈ ભૂડું તું. આ ચા થી ક્યારથી ઉગવા માંડ્યો દિવસ? હે, એ બધા ચા ના પ્રેમીઓ સમજી શકે તમારી બસ ની વાત નથી. જે ચા ને પ્રેમ જ ના કરતો એની વસ્તુ આ સમજી જ ના શકે, પણ જે ચા પ્રેમી હોય ને એ લોકો બધા જ આ વસ્તુ થી એગ્રી થતા હશે. સાચી વાત કે નહીં કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. એમાં હસવાનું કઈ જ હતું નહીં. ઓકે, તો ભાઈ હવે અત્યારે વૃષ્ટિ છે ને અને કોબીનું શાક બનાવી દીધું છે, અને હવે એ બેઠી છે ભણવા માટે. અને હવે તમને એમ થાય ક્યારે હવે શેનું ભણવાનું? ટ્વેલ્થનું તો બધું પતી ગયું છે, પણ હજી એક એક્ઝામ બાકી છે. વૃષ્ટિ કઈ એક્ઝામ બાકી છે ભાઈ? સીયુઈટી ની. સીયુઈટી એટલે શું? ક્યુટ. બહુ જ ખરાબ હતું આ. સીયુઈટી એક એન્ટ્રન્સ એક્ઝામ છે, જેમ જેડબલી છે ને એવી રીતે. ઓકે, તો એનું શું મહત્વ છે? એટલે એનાથી કોલેજમાં એડમિશન મળે. અચ્છા, તો જેડબલી ને આ બીજી કઈ હતી? ગુજસેટ. હા, એનાથી ના થાય આનાથી થઈ જાય એવું? ના, એટલે એવું નહીં, આની માટે અલગથી કોલેજીસ છે. અચ્છા, કેટલી કોલેજ છે? ઓલ ઓવર આમ બધી જે
કોઈ બી સ્ટેટ ની સેન્ટ્રલ કોલેજ હોય ને એ બધી સીયુઈટી. અચ્છા, એટલે આ ખાલી સીયુઈટી જે છે એ ગુજરાત માટે જ છે કે ગુજરાત બહાર માટે પણ? આખા ઓલ ઓવર ઇન્ડિયા. ઓલ ઓવર ઇન્ડિયા લાઈક જેડબલઈ? હા હા, ગુજરાત છે ખાલી ગુજરાત માટે જ કામમાં આવે કે ગુજરાત ની કોલેજ માં તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવી હોય, એડમિશન લેવું હોય ને તો તમારે ગુજરાત માટે, અને જેડબલઈ તમારે બહારના માટે સેમ. આ પણ સીયુઆઈટી હે ને, સીયુઈટી. હવે એનું ફૂલ ફોર્મ શું છે એ મને નથી ખબર, તો જવા દો, કારણ કે જેડબલઈનું નથી ખબર મને અને ગુજરાતનું નથી ખબર. જીભાવડો. જેડબલઈનું જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ છે. અચ્છા, અરે તો તમે મને મૂકવા આવો છો કે હું જતી રહું? આ જતી રહી. ચાલ બાય. ચાલો બાય. જય શ્રી કૃષ્ણ. ચાલો શ્રી બાય. જય શ્રી કૃષ્ણ. હાચી જાય તો છે પણ મારા વગર જશે નહીં. બે દસ વાર સંભળાવે તો મને મૂકવા ના, એ નહીં આવે ને. બસ હું જતી રહું છું, એકલી જ છે હવેથી કાયમ. હવેથી હું રાત નહીં જાઉં, હું જતી રહીશ. આવું ચાલ ભાઈ. જય શ્રી કૃષ્ણ. રિપ્લી જ્યારે બી ઓફિસ ને બધી જગ્યાએ બહાર ક્યાંય બી જાય ને ત્યારે સાઉથ ઇન્ડિયન હેરસ્ટાઈલ જ હોય. કાંઈ આમ આ લખાણ જ છે. મતલબ આજે એ ઉઠતી હશે ને ત્યારે એવું વિચારતી હશે કે યાર આજે ઓફિસ જવાનું છે, બોસ આજે તો સાઉથ ઇન્ડિયન હેરસ્ટાઈલ જ કરી છે. પિયર છૂટતું જ નથી. ચલો હવે આપણે ભાઈ હેલ્મેટ શું કરું? હા લઈ લે. હાલા હેલ્મેટ રાખવું જોઈએ. એકચ્યુઅલી મારે વાળવાળ પહેલાં હેલ્મેટમાં દબાઈ જાય એટલે હેલ્મેટ નથી લેતો, પણ એકચ્યુઅલી હેલ્મેટ પહેરવું જોઈએ એના માટે, કારણ કે હેલ્મેટ ના પહેરો ને તમે તો સિગ્નલ ઉપર તમારા ફોટા પડી જાય ને મેમો ઘરે આવે. એટલે મારા કઝિનને 2700-3000 રૂપિયાનો મેમો એવી રીતે ઘરે આવ્યો હતો, એટલે આઈ ડોન્ટ વોન્ટ. એના કરતાં એટલા રૂપિયાનું ગરીબોને ના ખવડાવીએ આપણે. હે તો હેલ્મેટ ઓન ધ વે છે. હું જસ્ટ ભૂલી ગયો કે હેલ્મેટ પે મંતર ત્યાં આવ્યો. હા યાર, સિગ્નલ ઉપર લોચા વાગે, એના કરતાં બેસ્ટ હોય કે લઈ લો. ચલો હવે આજે ને સેલ્ફ સ્ટાર્ટ થતું નથી અને પેલું કરાવવા જવાનો ટાઈમ તો મળે, બધાને આળસ આવે છે. એટલે ઘણી વાર આવી આળસો હોય કે ના થાય એમ થાય, ઘણી વાર એમ થાય થઈ ગયો તો સારું હતું. તો ચલો વૃષ્ટિક જમાનામાં સાયકલ ચલાવતી હતી બિચારી, પણ હવે જોને બિચારી કેવી આમ ગુમસુમ બેઠી, રડતી હશે અંદર, આંસુ આપણને દેખાતા નથી પણ સાયકલ બી રડતી હોય. મને ચલાવતા જ નથી આ લોકો, એમને એમ જ છે. વૃષ્ટિને કહી કહીને થાક્યો, પણ હવે કેટલું કહીએ માણસે, આપણે એ હદ હોય ને લિમિટ, બસ બહુ થયું હોય. હવે છોકરાઓ મોટા થઈ ગયા, જાતે સમજવાનું, બધું જ સમજાય સમજાય, ક્યાં સુધી સમજાવવાનું? ભાઈ હવે બહુ લોકો ના સમજે તો આપણે સમજી જવા. આ ડાકુ હસીના આવી ગઈ છે, ખબર જ હતી તમે આ જ બોલશો. આ સેમ સેમ ટુ સેમ. એને વર્ષો પહેલા છે ને એ જન્નત અમનનું મૂવી હતું અને એમાં એ આવી આ જ બોલતી હતી. મતલબ આવી રીતનું જ પહેર્યું હતું. પહેલી વાર જ્યારે એવું આવ્યું ને ત્યારે એ બસ એ ટાઈમથી એવું ફેમસ થઈ ગયું કે એ ડાકુ હસીના લોકો એવી રીતના જ કે આવી રીતે બાંધે ને. એટલે પેલા કપડા બાંધે ને એ બધા ડાકુ હોય, હું એવી ગણતરીઓમાં આવું જ નહીં. હા, બહુ જ બધા કબૂતર હોય, આખું આમ ત્રણ થી ભરાઈ ગયું. કબૂતર ઓછા છે કારણ કે બપોર નો ટાઈમ છે ને. એટલે હવે છે ને સાંજે સાંજના ટાઈમમાં છે ને કદાચ અહીંયા આવીશું કબૂતર ચણાપા, અધરવાઇઝ વહેલી સવારે આવીશું. એટલે થોડુંક દૂર છે ને ઘરથી, એટલે ઘડી ઘડી હવા આવવું હોય અઘરું પડી જાય છે. અને અત્યારે તડકો એટલો બધો લાગતો નથી જેટલો દેખાય છે. એકદમ સાચી વાત છે. રગડા જેવી ચા, રગડા જેવી યાક, ઇન ચાર્જ ના કહેવાય જરાય. કેમ કે બધાને પાણીપુરી ઘણા ચણામાં ભાવે તો ઘણાને રગડામાં ભાવે, એવું છે. લેટેસ્ટ બંનેના અલગ અલગ જ હોય. પકા
ભાઈ ઘણા ટાઈમ પછી ક્યારનું આમ એસી રિપેર કરાવવાનું હતું, કરાવવાનું હતું કેટલા ટાઈમથી આ અનુભવ ખેંચાતું હતું, પણ ફાઇનલી આજે એસી રિપેરની સર્વિસ કરાવવાની હતી. એકચ્યુઅલી શિયાળા પછી હવે વાપરીએ ને એટલા માટે. શું હમણાં ચાલુ નહોતું ને તો ગંદી સ્મેલ આવતી હતી અંદરથી, એટલે મેં ચલો હવે આજે ક્લીન કરાવી દઈએ. પણ ભાઈથી છે ને આ મારી જોડે ખાલી ખુરશીઓ જ છે, સીડી નથી ને, એટલે ભાઈથી ઉપર છે ગાય ચઢાયું નહીં, એટલે એને એમને નોર્મલ સર્વિસ કરી અને બહાર જઈને મસ્ત ફુવારો મારી દીધો એટલે ક્લીન થયો. ભાઈ યાર મને એમ થયું કે આ તો હું કરી શકું યાર, આટલું તો મને બી આવડે કરતા. ઠીક છે, હવે આપણે મોટું છે ને પેલું ગન, વોટર ગન હોય ને એવું લઈ આવીશું, એટલે અહીંયા સીધું રમરબાટ મારી જ દેવાનું એમ, એટલે ખોટા રૂપિયા આપણને મગજ મારીને ઉપર નહીં, જાડીઓ જ ખાલી કાઢીને ક્લીન કરવાનું છે, ધેટ્સ ઇટ. બીજું કંઈ આમાં તોડવાનું નથી હોતું. તો લાસ્ટ ટાઈમ છે ને જ્યારે કોરોના હતું, ના નોટ કોરોના, કોરોના પછી કે પહેલાં એક્ઝેક્ટ મને યાદ નથી, પણ એ ટાઈમે શું થયું હતું કે હું જો બતાવવા ભાઈ અર્બન ક્લેબમાંથી આવ્યો હતો ભાઈ, અને એને છે ને જો આપણે આ સ્વિચ ચાલુ કરીએ અને સ્કેન કરાવ્યો, સ્કેન જે આ વચ્ચેનું આ જે વચ્ચે હોય ને, એકચ્યુઅલી જે તમારે હવા આ જે વચ્ચેનું હોય ને એવું હવા તમારે આજુબાજુમાં લઈ જાય, મતલબ અહીંયા આ બાજુ કરો તો આ બાજુ હવા જાય, આ બાજુ કરો તો આ બાજુ હવા જાય. તો એ ભાઈ કે હું બરાબર કરી લઈ આવ્યો, નવું નવું એસી હતું ને ભાઈ લઈ ગયો, એટલે પછી ગાયબ જ થયો એ દિવસ, આજની ઘડી બી દેખાયો જ નથી. બોલો, એટલે મેં કીધું કે હવે નેક્સ્ટ ટાઈમ આવા આ લોકો નહીં બોલાવા, સસ્તાના ચક્કરમાં સસ્તાના લોભમાં આવા લોકો નહીં બોલાવા જે બધું કાઢી કાઢીને જતા રહે. અને આખું શોલ્ડરિંગ કર્યું, રામ જાણે શું કર્યું, ગેસ વેસ કાઢ્યો ને બહુ બધા નાટકો કર્યા, રૂપિયા એટલા લઈ ગયો અને છેતરી ગયો, મને છેતરાઈ જવાય ને પછી બહુ દુઃખ થાય કે હા હા હરો છેતરી ગયો, બહુ થયું. તો એ મારી સાંજની ચા તૈયાર છે અને મને ને દીપાને બંનેને ઠંડ ગરમ ગરમ ચા નથી ભાવતી, અમે એકદમ ગરમ ગરમ ઉકળતી ચા નથી પીતા. લોકો બધા આમ રમાટ પી જાય ને, અમે નથી પીતા, અમે થોડીક નોર્મલ થઈ જાય ને ચા પછી જ પીએ, એટલે એક સાથે સારી રીતે પીવાની મજા પડે એમ. અને વૃષ્ટિબેન અત્યારે એનું ભણ્યા પછી અત્યારે વાસણો ઉડકે છે વિથ મ્યુઝિક, હે છેલ્લું વાસણ, છેલ્લું વાસણ હતું ને, એટલે મ્યુઝિક સાંભળતા સાંભળતા જ એટલા મોટા ડાગલા લગાયા છે અમે, અને સાંભળતા સાંભળતા મ્યુઝિક સોરી વાસણ ઉટકતા ઉટકતા મ્યુઝિક સાંભળે છે એમ. અને ગરમીનો પારો વધતો જાય છે, અત્યારે 38ની આસપાસ છે ગરમી, અને જેમ જેમ સાંજ પડે ને, મતલબ નોર્મલ ડેઝમાં ઓછી ગરમી હોય છે અને જેમ જેમ સાંજ પડે ને એમ ગરમીનો પારો વધતો જાય છે, એટલે આવી ગરમી રાત સુધી રહે છે 10-11 વાગ્યા સુધી, પછી ધીમે ધીમે જેમ જેમ રાત જાય ને એમ પછી ઠંડીમાં કન્વર્ટ થઈ જાય, એટલે વાંધો ના આવે. અને અત્યારે હવે હું એકલો જ ચા પીશ કારણ કે દીપા તો છે નહીં, અને અત્યારે વાગ્યા છે 5. ઇડલી બનાવે છે? ના. તો ઢોકળા, એટલે બીજા ઓલામાં એને ઈદડા કહેવાય, ઈદડા. ઈદડા? હા, વાઈટ ઢોકળા. એટલે આમ ઢોકળા કહે તો લોકોને પેલું દેખાય ને, પેલું ખમણવાળા ઢોકળા એ દેખાય, એટલે આ એ નથી બીજા વાળા ઢોકળા. પણ આમ તો ઢોકળાની રેસિપીમાં કંઈ હોય જ નહીં આઈ થિંક, નહીં? હા, કંઈ શું હોય, કંઈ જ ના. જેમ પુડલા આપણે ખીરામાંથી કરીએ, ઈડલી કરીએ, એવી રીતે ઢોકળા કરવાના. એ જ. એટલે આ તો એટલા માટે કે સપોઝ કોઈની પાસે આમ ટાઈમ ઓછો હોય ને બનાવવાનો હોય ને, અને આપણે બ્લોગ્સ જોતો હોય ને, ઓછો ટાઈમ નહીં એટલે જેને આળસ આવતી હોય ને બનાવવાનું હોય તો આ બનાવાય એમ. બહુ સારું, બહુ. એટલે તમે એમ કહેવા માંગો છો કે હું આળસુ છું? ના ના, આ તો બે તને ખાલી એમ જ કહેવું, ચલ કર. હા, સૌથી પહેલા તો છે ને ગેસ ચાલુ કરવાનો, નહીં કરવાનો. અચ્છા, પહેલા આ મૂકવાનું ઉપર. ઓકે ઓકે, પછી આ રિંગ અને કાઠો કહેવાય. અચ્છા, અંદર નાખવા. પણ આજે જ ખાવો પડી લો, નથી ખાવું ના. પછી ને આ પાણી અંદર પધરાઈ દેવાનું. ઓકે, પાણી બધું બહાર નીકળ્યું લામાંથી, આ એટલે ઈધર થોડું નીકળે ને, હવે સ્ટીક થોડી થઈ જાય. અચ્છા, તો બે આની મતલબ જ છું એમ, એટલા માટે ના છે છે, આની ઉપર છે ને થાળી મુકાય. અચ્છા, એટલા માટે આનો મતલબ છે. હવે છે ને ગેસ ચાલુ કર. વાવ, કોંગ્રેચ્યુલેશન્સ. આજો પછી છે ને આને ઢાંકી દેવાનું, અને ઢાંકીને આને 10 મિનિટ સુધી ઉકળવા દેવાનું. એટલું ઉકળવાનું ને, કારણ કે છે પાણી જતું ગાયબ થઈ જાય. ના ના, સ્ટીમ આવવા દેવાનું, એટલે સ્ટીમ એટલે આ આટલું છે ને, આટલું આનું થોડું અડધું ના થઈ જાય ત્યાં સુધી આને સ્ટીમ આવવા દેવાનું. આવવા દેવાનું? ક્યાંથી આવે? અંદરથી. ઓકે. હા, પછી હવે
બસ પછી તો આ પછી ત્યાં સુધી આપણે શું કરવાનું, બારો એક મિનિટ આને ઢાંકી દો. તૈયાર ના રાખવું ગોતી ગોતી બધું કરવા, આપણે રેસીપી શો કરીએ. અચ્છા હા, પછી છે ને ત્યાં સુધી શું કરવાનું, મમ્મી કીધું ઉભા ઉભા ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, એટલે ત્યાં સુધી આ છે ને આખા અહીંયા થાળી શું કહેવાય અને ખીરું કહેવાય. અચ્છા ઓકે, હા સાંભળીને છતાં બુજે આને એવું હોય પપ્પા. અમુક લોકો છે ને કાળું રોક સોલ્ટ નાખે, રોક સોલ્ટ કાળું હોય ને, કાળું વાળું મરચ મરી નો ભૂક્કો હોય ને એ નાખે. એટલે ઈ ડિપેન્ડ ફ્રોમ પર્સન ટુ પર્સન. ઓકે, આપણે મરચું નાખીએ. ઓકે, તમને મરી નું ભૂક્કો વાળું ખાવું છે? ના ના, તો એ જ બનાવે. પેરી પેરી બી નાખે ને? બસ પછી ઢાંકીને રાખવાનું 10 મિનિટ માટે, બાફવા દેવાનું અંદર. ઓકે, એક્ઝેક્ટ 10 મિનિટ થઈ જાય મસ્ત. હા હા, અનુભવથી કહું છું. ઓકે, આટ અનુભવી માણસ. એટલે એ થઈ જાય ને, એટલે બહાર કાઢીને પછી ટ્રાયંગલ છે એમાં કાપી દેવાનું. આ લાઈવ બની ગઈ તાર તો. જો હવે છે ને સ્ટીમ થઈ ગયું છે બરાબર, એટલે હવે આ થાળીને ગેસથી મૂકવાની, થાળીને અંદર ઓકે. હવે આને આ આખું કવર થાય ને આખું આમ, હા એટલું ઢાંકી દેવાનું. ઓકે, અને આને મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ, એક્ઝેક્ટ 10 મિનિટ સુધી થવા દેવાનું. ઓકે ઓકે, તો ટાઈમર ચાલુ કરી દેવાનું. ખોટા લોકો મેગી પાછળ દોડે, ઢોકળા ખાવાના ઢોકળા. ઇટ ઇઝ વેરી મચ ઇઝી ધેન મેગી. તો બહુ બેસ્ટ વસ્તુ તો આ તો રમ રમાટ થઈ જાય એમ તમને નુકસાન ના કરે મેગી, તમને નુકસાન કરે. હા થઈ ગયું છે. ના ના, ફીલ આવે કે થઈ જ ગયું છે. અચ્છા, ના થયું હોય તોય ના, એવું ના એ ખબર પડી જાય. ફીલ આવી 10 મિનિટ એક્ઝેક્ટ ગણીને પછી તે કાઢ્યું, એટલે હવે જો પાણી ઘટી ગયું બધા બહાર માં કે અંદર આવી ગયું પાણી, જો તારું એટલે જ ને. એટલે મારી મમ્મીએ મને કીધું તું લાસ્ટ ટાઈમ કર્યું તું ને ત્યારે, કે હું નહીં વિચારતી કે આટલું પાણી લેવા કીધું તો આટલું લેવાનું, સ્ટીમ થાય તો પાણી ઘટે એટલે તમારી પ્રમાણે એટલું નાખી દેવાનું પાછું. મેં કીધું હા. બસ હવે છે ને મેં બીજી થાળી તૈયાર રાખી છે. જો કાચામાં અને પક્કામાં આટલો ફેર હોય, આટલો ફેર છે. જોઈ તમે કે બીસી યહી તો ફેર હે. સરસ. બસ હવે અને કાજુ કતરી ના શેપ થી કાપી જી અને ઢોકળા ખાઈ લેવાનું મસ્ત ચટણી સાથે. હા, જો ચટણી બનાવજે ગાંડી. હા, તમને કઈ ચટણી ખાવી છે? ગ્રીન ચટણી ખાવી છે, રેડ ચટણી ખાવી છે? ગ્રીન 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 ને રેડ બંને બનાવી દે, જે ભાવશે એ કહીશું આપણે. ઓકે, સાચો બાય.
બાય લોકોને બતાવું નથી હું આ તો કટ કરું છું તે તો લોકોને ખબર પડે એટલી કે મીઠી ખાસ કે આપી દે આ ચાલ તારી બહુ ઈચ્છા છે હા તમારી ભાઈ જોયેલો યાર આની બહુ જ ઈચ્છા છે કે કટ કેવી રીતે કરાય પણ આને ના જોતા એવી રીતે નહીં કે પહેલી દ્રષ્ટિ આખો કોઈ બન નહીં કરતું તા જો ચલ પહેલા મૂકી દો આ ચલ મૂક ભાઈ મૂક બહુ કરી ના ભાઈ કરવું પડે ના કર ચલો હવે બીજી થાળી અંદર ગઈ છે આ આડી છે બકા થાળી આડી છે સખત કોશિશ કરું છું સીધી રાખું નમજે કારણ કે આ આડું થઈ ગયું છે અને વચ્ચે રાખવું પડે એકચ્યુઅલી છે ને ફ્લેટ હોય ને તો એ લેવાય જેનાથી તાર બરાબર બંધ થાય એમ આપણે નોનસ્ટિક નથી પેલું હા હા બસ એ લઈ લેવાનું એટલે આ તો લંબમાં છે ને શીખવામાં તો આવું જ હોય ને જે ધનુર્ધર હોય તો એના માટે એવું હોય બાકી શીખે તો એવી રીતે જ શીખે ને જે નથી જ કરતા એના કરતા તો સારું જ છે ને કે તું કરે છે બસ કોશિશ અક્ષર કામયાબ હો જાતી જી જી ઢાંકી દેવાનો હા ઢાંકી દે મેં સાંભળ્યું તો લાસ્ટ ટાઈમ કરતી હતી ને તો હું દાજી ગઈ હતી આજે આ નિશાન દેખાય સરસ હા એટલે યાદ રહે ને કે મેં ઢોકળાનું દાજેલું છે હા જ્યારે જ્યારે દાજી ને તો ઉપર લખી દેવાનું ખા ઉપર કે આ ઢોકળા વાળું છે તો ભાઈ હવે તો છરીઓ મરાય એના ઉપર છરી બુઠ્ઠી હોય તો પેલા ધાર કઢાઈ ને પછી મારી હું નાની હતી ને ત્યારે મારા નાની હતા ઢોકળા બનાવતા ને તો જ્યારે કટ કરવાનો આવે ત્યારે હું એમને કહેતી કે તમે ના કરતા હું કરીશું ને બહુ ગમતું ફટાફટ કરી દેવાનું રમરવાણ ના સંભાળીને કરું તો નજર શું થાય કાચા થઈ જાય એવું નહીં તો એને સરખું નીચેથી સરખું કટ ના થાય તમે એમ ભાર આપીને કટ ના કરો બસ બની ગયું હાર્ટ કાપે મસ્ત તારી ઈચ્છા ટાઈમ પાસ કરવો કર